નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કપચીના ધંધા બાબતે હત્યારાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો અને આ ગુનામાં 6 મહિનાથી નાસ્તા ફરતા બે આરોપીને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત શહેર એસઓજી પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમની બાતમી મળી હતી કે નવસારી જિલ્લામાં ખરેગામ પોલીસ સ્ટેશનમાં કપચીના ધંધા બાબતે જે હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ થયો છે તેમાં જે બે આરોપી 6 મહિનાથી ભાગતો ફરતો છે તેઓ સુરતમાં જ છે। તેઓ પોલીસને આધારે લક્ષ્મણ ચોસલા અને સંતોષ રાજપૂત નામના બે ઇસમોની ધરપકડ કરી છે। પોલીસને આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ફરિયાદી મનોજ સોની અને આરોપીનો મિત્ર કનૈલાએ મારવાણી ભાગીદારોમાં નવસારી જિલ્લામાં આવેલા જામનપાડા ગામમાં કપચીના ફેક્ટરી ચલાવતા હતા। તે દરમિયાન કનૈયાલાલ માવાણીનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ મનોજ સોની કનૈયાલાલની પત્ની ફેક્ટરીના કોઈ પણ પ્રકારનો હિસાબ આપતો ન હતો, આ ઉપરાંત આવકમાંથી પણ ભાગ આપતો ન હતો। તેથી કનૈયાલાલે મોટા ભાઈ સંજયભાઈ માવાણીના બાબતે બંને આરોપીની વાત કરી હતી। 14 ફેબ્રુઆરી 2022 ના રોજ આરોપીઓ ભેગા થઈ તેઓ જામનપાળ ખાતે આવેલા કપચીની ફેક્ટરીમાં ગયા હતા। ત્યારબાદ મનોજ સોની નામના ફરિયાદીને લાકડાના ફટકા વડે લોખંડના પાઇપ વડે માર માર્યો હતો, તેથી આ બાબતે મનોજ સોનીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસે આ બંનેની ધરપકડ કરી છે।